જિંદગીના દરેકે દરેક સિચ્યુએશનમાં આજ દિવસ સુધી એવું નથી બન્યું કે એમણે ગાઈડન્સ ન આપી હોય કે એમણે સપોર્ટ ન કર્યો હાય જય સદગુરુદેવ વંદન પપ્પા આ શબ્દ સાંભળતા જ લિટરલી બધું સ્ટેન્સિલ થઈ જાય છે ને બધું એટલે સંસાર જ ને તો જેના નામ માત્રથી બધું સ્ટોપ થઈ જાય છે તેને જ નાની કહેવાય આનું રહસ્ય એ છે કે પૂજ્યશ્રીનો પ્રેમ એટલો અલૌકિક છે કે એની પ્રેમની ગુફાના ઊંડાણમાં ઉતરતા સહજતાએ જીવના દોષો વિલીન થતા જાય છે અને ગુણો પ્રગટતા જાય છે પ્રભુ સ્વરૂપ પુરુષ દ્વારા જ્યારે પવિત્ર હૃદયમાં પ્રેમનું બીજ રોપાય છે ને ત્યારે પુરુષાર્થ અનુસાર તે પ્રેમ ખીલે છે પ્રેમનું ભક્તના હૃદયમાં ઘટપણું થતાં ક્રમશઃ તે બીજા અનેક આત્મિક ગુણોને પ્રગટ કરતો જાય છે પ્રેમીને ધન્ય કરે છે અમર બનાવે છે પ્રભુ પ્રેમ હોય ત્યાં જીવનમાં પણ હર્ષ છે અને મરણમાં પણ તો ચાલો મળીએ આજે એવા એક સદા હર્ષિત રહેતા મુમુક્ષુને અને એની પ્રેમ જર્નીથી આપણે પણ પ્રેરણા લઈએ અને પૂજ્યશ્રીને વિશેષ ઓળખવાનો પ્રયત્ન કરીએ હાય રેશમા હાય દર્શી વેલકમ ટુ ધ પોડકાસ્ટ પ્રેમ આચાર્યજીની ઓળખાણ થેન્ક યુ સો મચ રેશમા મહત્વણીય હોય અને ગાઢ હોય ત્યારે સમાગમ ખૂબ જ અર્લી એજથી થતો જાય છે અને આવું જ કઈ તારા કેસમાં રહ્યું છે તો કેન યુ શેર વિથ ઓલ તારી બિગિનિંગ ઓફ ધ જર્ની કે તું કઈ રીતે પૂજેશી મળી અને આગળની જર્ની તારી કેવી રીતે શરૂ થઈ સોયા ટોકિંગ અબાઉટ મીટિંગ પપ્પા ફોર ધ ફર્સ્ટ ટાઈમ હું મારા ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં હતી અને આઈ વોઝ રિયલી રિયલી નાઈવ એન્ડ કોઈ જાતની સંસાર સૂઝબૂઝ તો ન જ હોય નથી જ અને પરમાર્થ શું જ્ઞાની શું પપ્પાને મળવું છે કે ધર્મ કરવું છે એવું કોઈ જાતનો થોટ હતો જ નહીં બટ ચેન્નઈથી લોકો જતા હતા તો સાથે સાથે એઝ અ પિકનિકની જેમ સમજો ને એવી રીતે ત્યાં પહોંચી ગઈ અને આઈ વુડ સે કે લોકો જ્ઞાનીને ગોતે છે પણ આઈ વોઝ લાઈક યુ સેડ કે એટલો બધો મારો પુણ્યનો ઉદય કે જ્ઞાનીએ આટલા લોકોની વચ્ચે મને સ્પોટ કરી અને સાચ હવે વિચારતા એમ લાગે છે કે એમનો કેવો ઉપકાર કે જે જેને એકચ્યુલી સંસારમાં કોઈ સામું પણ ફરીને ન જોવે એવી વ્યક્તિને એમણે પિક કરી અને ટુ સે હાઉ હી પિક મી આટલા લોકોની વચ્ચે પપ્પા પપ્પાની સ્ટાઇલ જ છે ને હી હી ડઝ ઇટ વિથ દેટ ગ્રેસ એન્ડ સ્ટાઇલ કે બધાની વચ્ચે પપ્પા સ્માઇલ કરે છે પપ્પા લિફ્ટ આપે છે અને અગેન મહત્વપૂર્ણનો ઉદય ડે વન આઈ હેવ આઈ હેવન્ટ ઇવન સીન હેમ અને એમણે મને મતલબ મારું નામ બીજા લોકોએ આપી દીધું તું મળવા માટે અને ડે વનના મારી પપ્પા સાથે મિટિંગ ગોઠવાય છે આઈ વુઝ લાઈક હું શું કરીશ મળીને બટ સ્ટીલ ઘરેથી મમ્મીનું પ્રેશર હોય કે તું મળી લે તારું નામ આવ્યું છે તું મળી લે સો આઈ વેન્ટ આ હેડ અને મેટ હિમ ના વેન આઈ મેટ હિમ ઝીરો કોન્ફિડન્સ અને આઈ વુઝ લાઈક ઓકે ફાઇન હવે આવ્યા જ છે તો કાંઈક તો યુ હેવ ટુ સ્પીક સમથિંગ રાઇટ એટલે માથું નીચું કરી અને આઈ ઓનલી વેન્ટ આ હેડ એન્ડ સેડ કે મારામાં બિલકુલ કોન્ફિડન્સ નથી અવાજથી ડર લાગે છે અને બહુ જ ગુસ્સો આવે છે સો પપ્પા સ્માઈલ્ડ અને હી રોટ સમથિંગ ઓન અ પેપર અને મને આપ્યું મને કે દિવસમાં ચારથી પાંચ વખત વીસ વીસ મિનિટ માટે કૃપાળુદેવની સામે બેસી અને આ બોલવાનું સો વાઇલ ટેકિંગ ઇટ કોઈ આટલું એલ્ડરલી પર્સન આપે છે તો આપણે લઈ લઈએ યુ ડોન્ટ વોન્ટ ટુ બી રૂડ રાઈટ સો મેં લીધું પણ ઇન માય હાર્ટ આઈ વોઝ લાઈક યુ નો યુ નો વોટ આઈ એમ નોટ ગોઈંગ ટુ ડુ ધીસ બટ પપ્પા કેપ્ટ સ્માઇલિંગ અને એ મેં લીધું આટલું પત્યું પછી દેર વોઝ ઇમીજિયેટલી ઇન ફાઇવ મિનિટ્સ દેર ઇઝ ધીસ ઇવેન્ટ કે પાંચસો લોકો ભેગા થયા છે એન્ડ લાઈક આઈ સેડ કે પપ્પા સ્માઇલ કરે છે લિફ્ટ આપે છે તો બધા મુક્ષો તમને ધીરે ધીરે આગળ બેસાડી દે સો પપ્પાજી છે મમ્મીજી છે ફર્સ્ટ ટાઈમ પાંચસો લોકોના ગેધરિંગમાં મેં માઇક હાથમાં લીધો અચ્છા માઇક આવું દેખાય એન્ડ દેન આઈ એમ આસ્કિંગ દેમ કે તમારું લવ મેરેજ હતું કે અરેન્જ મેરેજ એન્ડ પપ્પા લાફ એન્ડ હી ઇઝ લાફિંગ વિથ હિસ યુ નો રોલિંગ અપ એન્ડ ડાઉન રાઈટ સો હી લાઈક પાંચ મિનિટ પહેલાં આ છોકરી રડતી હતી કે મારામાં કોન્ફિડન્સ નથી અને હવે જુઓ એન્ડ સિન્સ દેન થિંગ્સ જસ્ટ સ્ટાર્ટેડ ચેન્જ પપ્પા ટોટલી ચેન્જ ટુ મી ડે વન ના આ મીટીંગ થાય છે પાછી ડે ટુ ના મને બોલાવી પણ ત્યારે પપ્પા ગમી ગયા હતા લવ એટ ફર્સ્ટ સાઈટ હતું પણ એક અંદરથી ડર લાગે કે યાર હું શું વાત કરીશ એવી રીતે તો ફર્સ્ટ ટાઈમ એટલું સેકન્ડ ટાઈમ જ્યારે ડે ટુ ના મળું છું તો પપ્પા તું શું કરે છે તો પપ્પા ટ્વેલ્થ સ્ટેન્ડર્ડમાં છું એન્ડ આઈ વોઝ રિયલી બેડ એટ સ્ટડીઝ રિયલી બેડ આઈ વોઝ વેરી શ્યોર કે આઈ એમ ગણો ફ્લંક મતલબ ટ્વેલ્થ સ્ટેન્ડર્ડ ક્લિયર થવાનું જ નથી આઈ મીટ હિમ ઇન નવેમ્બર ફેબ્રુઆરી ઇઝ માય બોર્ડ એક્ઝામ સો બે મહિનામાં હું શું કરી લેવાની ને શું ભણી લેવાની એમ સો પપ્પા એ લાઈક તું શું કરે છે અને પપ્પા ટ્વેલ્થ સ્ટેન્ડર્ડમાં છું પણ હું તો ફેલ જ થવાની છું એન્ડ આઈ ઓલવેઝ બિન વેરી મારા હૈયે છે એ હોઠે છે વાળી સિચ્યુએશન હોય મારી લોકો ફેલ જ થવાની છું સો પપ્પા ઇઝ લાઈક જો ફેલ થઈ તો મને મળી છે એવું ભૂલી જશે એટી પર્સેન્ટથી નીચે ન આપવા જોઈએ હવે નાઉ દિસ ઇઝ ટ્રીકી કે આઈ રિયલી લાઈક ડિમ આઈ ડોન્ટ વોન્ટ ટુ લૂઝ માય ટેડી બેર રાઈટ હી વોઝ લાઈક માય ટેડી બેર સો આઈ ડોન્ટ વોન્ટ ટુ લૂઝ ધીસ પર્સન બટ અગેન ઇન માય હા ટાઈમ લાઈક આઈ એમ શ્યોર પાસ થવાના વાંધા છે અહીંયા તો एटी परसेंट तो आउट ऑफ क्वेश्चन थे सो समवेर इन माई हार्ट विद अ पेन आई ओके फाइन बाय बाय आई थिंक दिस इज द लास्ट वी आर मीटिंग राइट एंड कम्स माइ बोर्ड एग्जाम आई न्यू क्यों हूँ के मेहनत करी इट मे और मे नॉट इट विल नॉट हेल्प सो इट्स नॉट दैट आई पुट इन एक्स्ट्रा एफर्ट्स दर्शी यू मे बिलीव इट और नॉट आई गॉट एक्जैक्टलीट एंड नॉट ओनली देर एवरीवेयर टिल डेट આઈ હેવ ઓલવેઝ ગોટ લાઈક ફોર આઉટ ઓફ ફાઈવ ઓર એટી એટી જે કહીએ ને એટીથી ન ન ન વધારે આવે આવે સો આઈ આઈ ગો ફોર ફોર એક્ઝામ નો ભણીને ભણીને જાઉં પર્સન્ટે એટી તો આવશે જ અમેઝિંગ સો હિયર વોટ થી આવે ટુ સે કે જ્ઞાનીની કેવી નજર જ્ઞાનીની કેવી સતત કરુણા ઇઝ વોટ આઈ ફેડ મને તો એવું લાગે છે કે આ રેશમાને જોઈએ અને તું જે રેશમાની વાત કરે છે એ ટોટલી બે ડિફરન્ટ વ્યક્તિઓની જ વાત કરતી હોય એવું લાગે છે તો કેવું ગજબ એટલે ઓફ કે જે રીતના પપ્પાજી એક એક જીવ પાછળ આટલો ટાઈમ બધું ચેન્જ કરાવે છે જીવ ને ક્યાંથી ક્યાં લઈ જાય છે કે પપ્પા એક એવી પપ્પા પરમ પિતા છે જે માતા બનીને ઘડતર કરે છે ઘડતર ઇઝ ધ રાઈટ વર્ડ યુ યુઝ કે જિંદગીના દરેકે દરેક સિચ્યુએશનમાં આજ સુધી આજ દિવસ સુધી એવું નથી બન્યું કે એમણે ગાઈડન્સ ન આપી હોય કે એમણે સપોર્ટ ન કર્યો હોય મતલબ હી ટ્રાન્સફોર્મડ મી ટોટલી વિધાઉટ મેકિંગ મી ડિપેન્ડન્ટ ઓન હિમ સે સેટ કે દેર કેમ અ પોઈન્ટ કે પપ્પા આજ મી ટુ ડુ એમબીએ રાઈટ

ગ્રેજ્યુએશન કરવું અલગ વસ્તુ છે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું બહુ જ જુદી વસ્તુ છે બટ પપ્પા એ લાઈક નથિંગ ડુઈંગ અને હી આઈ નો યુ યુ ઓલ્સો વુડ હેવ એક્સપીરિયન્સ યુઝ ટુ બી વેરી સ્ટ્રિક્ટ વિથ અસ ઇન ધીઝ થિંગ્સ કે ના આટલું તો પ્રાપ્ત કરવાનું જ છે સંસાર પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરું છું સો એમબીએ હું આઈ હેવ ઓલવેઝ બિન ગીવિંગ ધ સ્ટેટમેન્ટ જો પપ્પા મારી પાસે એમબીએ કરાવી શકે તો આ બ્રહ્માંડમાં પપ્પા કાંઈ પણ કરી શકે છે સો યસ પપ્પાએ જ એમબીએ કરાવ્યું ના ઠેકાણા ન હોય એને એમબીએ ફિનાન્સ કરાવ્યું પછી જોબ કરવાનું પપ્પાની પ્રેરણાથી જ આઈ વોઝ લાઈક એક રીતે એવું હોય કે જોબ મારે કરવાની શું જરૂર છે વી કમ ફ્રોમ સચ અ બેકગ્રાઉન્ડ ત્યારે એવું કરિયર ઓરિયન્ટેડ આઉટલુક પણ નહોતું પપ્પા ઇ નથિંગ ડુઈંગ કરિયર ઓરિયન્ટેડ આઉટલુક હોવું જોઈએ આટલી આટલી સક્સેસ મળવી જોઈએ સારામાં સારી જોબ મળવી જોઈએ સો એવરી ટાઈમ પપ્પા વુડ થ્રો દેટ ચેલેન્જ ઓન મી કે આ તારે પ્રાપ્ત કરવાનું છે રેશમા તો એમબીએ કર્યું જે તે આટલું ફાઇન બધું આગળ વધતી ગઈ લાઈફમાં એમાં તો કંઈક જોબની વાત કરતી હતી સો કેન યુ થ્રો મોર લાઇટ ઓન ઇટ કે શું થયું એમ બી પછી જ્યારે એમ બી લાસ્ટ યર હોય અને કેમ્પસ પ્લેસમેન્ટ થાય તો ટીસીએસ આવ્યું હતું કેમ્પસ પ્લેસમેન્ટ માટે And I was very sure. See, every time I've been very sure I'm not going to crack it. And then I would call up Papa and I'll be like, Papa, I've touched a campus uh, placement. चे? And uh, I don't think I'm going to crack it, so should I give the interview? M. Yeah. So Papa is like, So what do you mean by you'll not crack it? Interview up. So TCS ma TCS. And uh, મને સ્પેસિફિકલી ટીસીએસમાં અપ્લાય કરવાની બહુ જ ઈચ્છા હતી મતલબ ઇટ્સ ઇટ સાઉન્સ વેરી સિલી ટુ ડે બટ ત્યારે છે ને ટ્વેન્ટી ડેઝ ઓફ સ્ટેઇંગ ઇન મુંબઈ વોઝ ધ ઇન્ડક્શન પ્રોગ્રામ સો આઈ વોઝ લાઈક આ મને જોબ મળે ને તો વીસ દિવસ હું પપ્પા સાથે રહી શકું સો ધેટ વોઝ માય ક્રાઇટેરિયા કે ધેટ ઇઝ આય આઈ વોન્ટ ટુ અપ્લાય ફોર ધીસ ગ્રેટ ટુ સો આઈ અપ્લાઇડ ફોર ધીસ જોબ એન્ડ પેલા રિટર્ન ઇન્ટરવ્યુ ક્લિયર થઈ ગયું એના પછી સ્ટાર્ટસ ધ ઇન્ટરવ્યુ રાઉન્ડ્સ નાઉ વી હેડ 16 રાઉન્ડ્સ ઓફ ઇન્ટરVIEWS ઓર ગ્રુપ ડિસ્કશન્સ ઓર વોટએવર યુ સે એક પણ રાઉન્ડ ક્લિયર કરવાની આપડામાં તાકાત હતી નહીં એટલે પપ્પાને કીધું પપ્પા લોકો નું છે ને બહુ ઓલું છે કે આ લોકો જલ્દીથી લેવાના નથી અને સમ 1600 પીપલ ઓર 1200 પીપલ હેવ એપ્લાયડ એમાંથી એ લોકો 16 જણાને સિલેક્ટ કરવાનું છે તો બાકીના તારે એપ્લાય કરવાનું છે ઠીક છે એવરી ઇન્ટરવ્યુના રાઉન્ડ પહેલાં માય ફ્રેન્ડ્સ વુડ બી લાઈક યુ નો તું રેને દે બિકોઝ મારું મોઢું એટલું સ્ટ્રેસ્ડ અને ટેન્સ લાગે મેટર ઓફ ફેક્ટ ઇઝ કે મને ખબર છે કે મને નથી આવડતું હું ત્યાં અંદર ઇન્ટરવ્યુ રૂમમાં જઈને શું બોલીશ સો ફર્સ્ટ ઇન્ટરવ્યુ આઈ કોલ અપ પપ્પા અને દેટ ટાઈમ ઇટ વોઝ લાઈક યુ નો પપ્પાને ક્યારે બી કોલ કરી દો કાંઈ બી કહી દો એવું હતું રાઈટ સો આઈ કોલ અપ પપ્પા ને આઈમ લાઈક પપ્પા આવી રીતે છે શું કરું પપ્પા ઇઝ લાઈક જો તારે શું કરવાનું એકદમ કોન્ફિડન્સથી એન્ટર કરવાનું એમ લાઈક પછી એન્ટર તો કરી દેજો પછી શું કરશું સો પપ્પાએ એ કો એ લોકો તને કંઈક પૂછે તો આપણે ગાઠિયાની વાત કરવાની થેપલાની વાત કરવાની અને એકદમ દોસ્તી કરવાની સો આપણે ડોઢાઓ મતલબ વન પોઈન્ટ ફાઇવ એટલે પપ્પા એવું થોડી વાત કરાય પપ્પા તને કહું છું ને એકદમ દોસ્તી કરવાની પછી મેં તું પણ પપ્પા એ લોકો ટેકનિકલ ક્વેશ્ચન્સ પૂછશે ફિનાન્સ ક્વેશ્ચન્સ પૂછશે તો કે જેટલો આવડે એટલો જવાબ આપવાનો ન આવડે એનો ખોટો જવાબ નહીં આપવાનો ન આવડે એમાં કહેવાનું અને પપ્પા સેટ ધીસ ઇન ઇંગ્લિશ કે એમાં કહેવાનું ઇટ્સ નોટ નેસેસરી આઈ નો એવરીથિંગ અંડર ધ સન આઈ વિલ ગેટ બેક ટુ યુ ટુમોરો અને એકદમ કોન્ફિડન્સથી બોલવાનું મેં તો ઠીક છે ઓકે ડન સોટેડ અને પછી આઈ એન્ટર ધ ઇન્ટરવ્યુ રૂમ વેન આઈ કમ બેક માય ફ્રેન્ડ આર લાઈક વોટ વોઝ ગોઈંગ વન ઇન યુ ગાઈઝ વર લાફિંગ અમને બારે હસવાનો અવાજ આવતો હતો एंड यू विल नॉट बिलीव मैंने कई जो कि हूँ अंदर शू बोली रीतेड टू बी रियली गुड विथ योर जीके कहीवर ऑल प्रेजेंस ऑफ माइंड बध हो सो देर आर टेन फिफ्टीन पीपल इन डिस्कशन सो अगेन आई कॉल अप्पा ग्रुप डिस्कशन नहीं પપ્પા લાઈક એમાં પણ ડરવાની જરૂર નથી સો એવરી ટાઈમ હી ઇઝ ગીવન મી સચ ટિપ્સ હી લાઈક એમાં પણ કાંઈ ડરવાની જરૂર નથી શું કરવાનું કોઈક બોલે તો પેલા છે ને ત્રણ ચાર જણાને બોલવા દેવાનું સાંભળવાનું કોઈક બોલે એટલે કહેવાનું એક્ઝેક્ટલી રાઈટ અને એણે જે પોઈન્ટ કીધો હોય એને તારા શબ્દોમાં તારે ચેન્જ કરીને બોલી દેવાનું પછી થોડી વાર પછી કોઈક કંઈક બોલે આઈ ડુ નોટ અગ્રી ટુ ઇટ પછી એનો કાઉન્ટર કંઈક બોલી દે બે કે ત્રણ વખત પણ કોન્ફિડન્સથી બોલજે કોઈને લાગવું ન જોઈએ તને નથી આવડતું એમ લાગે ઓકે અને એવરી રાઉન્ડ આઈ કેપ્ટ ક્લિયરિંગ એવરી રાઉન્ડ સો દેર કેમ અ ડે વેર આઈ વોઝ ગીવન અ અપોઇન્ટમેન્ટ લેટર એટ ટીસીએસ એટ અ વેરી વેરી ગુડ પોસ્ટ સો નાઉ ઈટ સાઉન્ડ અમેઝિંગ બટ ઓન દેટ ડે આઈ વોઝ લાઈક ઓ માય ગોડ દે હેવ સિલેક્ટેડ ઓનલી સિક્સટીન પીપલ ઓલ ઓવર ઇન્ડિયા It is scary. It genuinely was very scary on that day. Then I go to Mumbai for my induction and stuff. So, day one of induction. Uh, first half ma, pada koi IIM thi che, koi NMIMS thi che, and people are talking all high fundu stuff, and I'm like, okay, I'm stuck. How is Sukaru? As always, we call papa, I called up papa. I'm like, papa, where, where am I? <laughs>

એન્ડ હી મેડ ઇટ અ પોઈન્ટ કે મને દરેક ચીજમાં આગળ વધારે અને આઈ લિટરલી ફીલ કે કોઈક ધક્કો મારે છે લિટરલી પપ્પા છે જે મને ધક્કો મારે છે મને ક્યાંય હી ઇઝ નોટ અલાઉડ મી ટુ સ્ટોપ એમ કહે ને કે મને સ્ટોપ થવું હોય છે કારણ કે મને નથી ખબર મારામાં શું છે એને દેખાય છે અને એ કરાવે છે સો દેટ ઇઝ ગેટિંગ ધ જોબ ઇન્ડક્શન થઈ ગયું ના આફ્ટર વિચ કમ્સ અ ડે કે વી હેવ ટુ સિલેક્ટ કે કઈ સિટીમાં તમને પ્લેસમેન્ટ લેવું છે રાઈટ સો માય ફર્સ્ટ સિટી આઈ ટિક વોઝ મુંબઈ કે એવરી વીકેન્ડ આઈ કેન ગો મીટ પપ્પા એન્ડ એવી રીતે સો મુંબઈ ટીક કર્યું ધેન સેકન્ડ વોઝ ચેન્નાઈ એન્ડ થર્ડ વોઝ બેંગ્લોર ઓર આઈ આઈ નો સોરી આઈ ડોન્ટ યુવન સિલેક્ટ બેંગ્લોર આઈ સિલેક્ટેડ હૈદરાબાદ બિકોઝ માય સિસ્ટર લિવ્સ ઓકે રાઇટ સો હૈદરાબાદ સિલેક્ટ કર્યું છે આઈ ગેટ પ્લેસ્ટ ઇન બેંગ્લોર આઈ આઈ સિલેક્ટ અને ધ બેક સ્ટોરી ગોઝ લાઈક દેટ કે પપ્પાએ બીજા કોઈકને કહી દીધું કે આ છોકરી બેંગ્લોર આવે છે ત્યારે મેં હજી ટીસીએસમાં ટીક બી નથી કર્યું કે મારે ક્યાં જવું છે બેંગ્લોરના મોમુક શુઝને પપ્પાએ કહી દીધું તું આ છોકરી ત્યાં આવે છે સો દેટ અગેન ઇઝ લાઈક યુ નો બ્યુટિફુલ ફિલિંગ રાઇટ કમિંગ બેક ટુ માય સ્ટોરી આઈ ગો ટુ બેંગ્લોર આઈ એમ આઈ કમ ફ્રોમ મા વેરી પેમ્પર્ડ બેકગ્રાઉન્ડ આઈ હેવ ટુ એલ્ડર બ્રધર્સ કોઈ દિવસ પાણીનો બી ગ્લાસ ન ઉપાડવાનો હોય ટીવી લઈને ફેંકી દઈએ તો પપ્પા વિલ બી લાઇક તું સાઈડમાં આવી તને વાગી જશે એટલા પ્રેમથી રાખી હોય બીકોઝ દે ઓલ્સો ન્યુ કે ધીસ ચાઇલ્ડ ઇઝ લિટલ સ્પેશિયલ એને થોડુંક પ્રેમથી જ ઓલું કરાશે રાઈટ લાઈફમાં એક પણ દિવસ હું ઘરની બહાર એકલી નથી રહી ઘરની અંદર પણ એકલી ન રહી હોઉં આઈ સો આઈ એમ લાઈક પપ્પા બેંગ્લોર હું એકલી કેવી રીતે રહીશ પપ્પા એટલાક જવાનું છે તો હું વહી ગઈ હવે હાઉસ હન્ટિંગ ઇઝ ગોઈંગ ઓન એવરી સ્ટેપ આઈ ફીલ કે મારાથી નહીં થાય પપ્પા મારાથી નહીં થાય સો પપ્પા ઇઝ લાઈક હું છું ગો ઓન થઈ જશે થઈ જશે સો બે દિવસ હાઉસ હન્ટિંગ કર્યું અને બેંગ્લોરનું કલ્ચર વોઝ નોન ટુ બી લિટલ નોટ વેરી મતલબ ઇન માય હેડ ઇટ વોઝ નોટ વેરી સેફ રાઇટ સો આઈ એમ નોટ ફાઇન્ડિંગ અ હાઉસ ટુ ડેઝ ઓફ હાઉસ હન્ટિંગ એન્ડ આઈ ગીવ અપ એન્ડ આઈ કોલ અપ પપ્પા પપ્પા ઘર નથી મળતું હું પાછી વહી જાઉં છું ત્યારે પપ્પાએ અગેન ગેવ અ સ્ટેટમેન્ટ રસ્તા પર સૂવું પડે તો રસ્તા પર સુઈ જજે પાછું નથી જવાનું એન્ડ ઓફકોર્સ એના પછી જે ઘર મેં જોયું વોઝ ધ બેસ્ટ હાઉસ આઈ કુડ ફાઇન્ડ આઈ ગોટ ધ બેસ્ટ રૂમમેટ આઈ આઈ ગોટ ધ બેસ્ટ ઓફ એવરીથીંગ ઇન દેટ હાઉસ અને ત્યારે હજી એક વસ્તુ પપ્પાએ તને કીધી મને કીધી હતી કે હું તને કોઈ દિવસ અટકવા નહીં દઉં આજની તારીખમાં પપ્પા મને ક્યાંય અટકવા નથી દેતા

but i was like oh can you please help me she like what happened hmm. i'm like can you please check what i've written because this is going to my boss my first email is going out hmm. right so she read it and she she looked at me and she like who hired you <laughs> hmm. i'm like that's not the point who made me hired is a different thing so e email and i you she like "Hut." she sat and she wrote down the entire email for hmm. me पा सैड हूँ अटकवा नहीं द पॉइंट आई एम कमिंग टू गो फर्स्ट वन मंथ मै बॉस इज लाइक आई डोट वोट दिश गर्ल इन माइ टीम मतलब मै बॉस वोज लाइक यू नो वॉट इज दीस ह्यूमन पप्पा इज लाइक शांतिनाक कहीं वो नहीं तारी रोज थेपलाई <laughs> मतलब, जा तारी रोज सरस रीते मतलब ए लोग दोस्ती करवा चलाम ओके फाइन सिक्स मंथस मतलब अमर एवं एवरी सिक्स मंथ यू वुड बी प्रोजेक्ट चेंज थे राइट आफ्टर सिक्स मंथस माइ बॉस आई वील नॉट लीव हर आई वोट दिस गर्ल इंड माई टीम बिकॉज द वर्क शी गेट्स डन नो बडी एल्स इज एबल टूजिंग बट कम्पल्सरीली चेंज करवा सेम गई माइ सैकंड बॉस ऑल्सो लाइक वॉट इज दिस ह्यूमन आई डोट वोट यो मई फर्स्ट बॉस इज रेकमेंडिंग इको रखो એક મહિને કે બાદ સેટલ બને દો ધેન યુ સો એવરી સિક્સ મંથ ચેન્જ ઓફ પ્રોજેક્ટ હોય સો દે વુડ રેકમેન્ડ મી તો લેના સો ઇઝ વેર આઈ ફી કોન્સ્ટન્ટ ગાઈડન્સ પપ્પા એ જે ઇટ ઇઝ અનબિલીવેબલ સો યા દિસ ઇઝ વોટ ઇટ ઇઝ વિથ ધ જોબ થિંગ યુ મી મને એટલી મજા આવે છે આ બધું સાંભળીને અને મને પપ્પા માટે એટલા બધા મને એવું લાગે છે કે તારા જેવી સ્ટોરી કેટલાય બધી લોકોની છે અને લાઈક પપ્પા થાકતા નહોતા એક એક જણ ને એક 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 જણ ને આટલી બધી ગાઈડન્સ મને તો લાગે કે આપણને એક જ મોક્ષ ને દસ વાર પણ સેમ વસ્તુ કેવી હોય તો આપણે થાકી જઈએ પણ એ પચાસ આપણા જેવી છોકરીઓને કે બે બી જેમ જેમ હવે ઓળખાણ કરશું તો ખબર પડશે તો કે એ જ પ્રેમથી માવજત એક એક જીવને કઈ 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 કઈને ક્યાંથી ક્યાં પપ્પા લઈ આવ્યા છે એટલે ખૂબ જ મજા આવે છે સો લાઈક યુ સેડ રિયોલી પપ્પાએ જે કર્યું છે ને હ્યુમનલી ઇમ્પોસિબલ વસ્તુ કઈ છે કોઈ મનુષ્યના બસની આ વસ્તુ છે જ નહીં કે એક એકની પ્રકૃતિને પકડવી એક એક ને ઝીણવતથી ક્યુરેટ કર્યા છે પપ્પાએ કોઈ એવું નહીં હોય કે જેને નહીં લાગી કે આ મારી સ્ટોરી છે તારી સ્ટોરી મને એમ લાગે મારી છે મારી સ્ટોરી કોઈકને લાગશે એની છે એકદમ સાચી એટલું પ્રિય દેટ ઇઝ વાય વી આર ટોકિંગ ઓફ પપ્પા યસ સર રેશમા આ તો તે ટીસીએસ ની જર્ની શેર કરી હવે ક્યાં તો ફોર થાઉસન્ડ ક્રોર્સનો રાઈટ પોર્ટફોલિયો હેન્ડલ કરતી હતી એમાંથી અનધર એન્ડ ઓફ ધ સ્પેક્ટ્રમ તો મેકઅપ આર્ટિસ્ટ આઈ નો દેટ યુ વર યુ આર વર્કિંગ એઝ અ મેકઅપ આર્ટિસ્ટ સો હાઉ ધેટ હેપન અગેન ધેટ હેપન પપ્પા હેપન ઇઝ વોટ આઈ વુડ સેટલીયસલી So uh, there came a point where I was like, you know, I need to I I want to quit my job and hmm. stuff like that. Ek, ek point aave ke, Correct. So yeah. I went to Papa. And, and I, you were married by yeah, that yeah. time. Yes, hmm. yes. I was married and hmm. uh coffee time therapy. I think two to three years tha gaya tha marriage. Hmm. Hmm. So I asked Papa, ke, can I quit my job? So he like, Okay, quit. I'm like, Yeah, fine. આપણને એમ લાગે ને શાંતિ ઓકે ફાઇન થઈ ગયું દેન થોડા ટાઈમ પછી અમારે પપ્પા સાથે એક રિટ્રીટમાં જવાનું થયું એન્ડ માય ભાભી ઇઝ અ મેકઅપ આર્ટિસ્ટ સો શી વોઝ લાઈક તું મેકઅપ શીખ તું મેકઅપ શીખ આઈ એમ લાઈક મને ન આવડે યાર મને મેકઅપ કરતા આવડે આઈ એમ વેરી ટૉમ બોયશન મને ન ફાવે સો શી લાઈક ના તું પપ્પાને પૂછ તું પપ્પાને પૂછ સો ફોર હર મેં કીધું ચાલ ને પપ્પા નાચ પાડશે આપણને મતલબ આપણે સોચી લીધું ને પપ્પા શું જવાબ આપશે સો આ એટલે પપ્પા નાચ પાડશે સો મેં કીધું પપ્પા રાજુલ કે છે કે મારે મેકઅપ શીખવું જોવે અને સારી ઇન્ડસ્ટ્રી છે પપ્પા કે હા એકદમ કર આઈ લાઈક ઓ ગોડ વોટ ડીડ આઈ ઇન્વાઇટ ઇન માય લાઈફ સો આઈ લાઈક પપ્પા મને કેવી રીતે મેકઅપ કરતા આવડે ને તો આઈ વેરી વેલ રિમેમ્બર પપ્પા ઉપર બેઠા હતા હું નીચે આ રીતે બેઠી હતી ને વચ્ચે એક ટેબલ હતું સો પપ્પા જસ્ટ લુકસેટની લાઈક આ આજ પછી બોલવાનું નથી કે આ મને ન આવડે બિઝનેસ કોન્ફિડન્સથી થાય છે બિઝનેસ કાંઈ આવડતથી નથી થતો કોન્ફિડન્સ હોવું જોઈએ એની લાઈક કરવાનું જ છે ઓકે ફાઇન અને મેકઅપ શીખી સો ઓફકોર્સ મારી ભાભીના ગાઈડન્સની સાથે સાથે બધું શીખી કર્યું તો કોઈ બી અસાઇનમેન્ટ હોય તો સાથે જઈએ દેન ઇટ વોઝ માય ફ્રેન્ડ્સ વેડિંગ હજી મને મેકઅપ શીખીને બે મહિના જ થયા હતા અને ઇટ વોઝ માય ફ્રેન્ડ્સ વેડિંગ સો માય ફ્રેન્ડ ઇઝ લાઈક તું મીરા મેકઅપ કરેગી સો આઈ યુઝ લાઈક લેટ મી આસ્ક માય ભાભી ઇફ મતલબ આઈ હેવ ટુ આસ્ક ઘર કે આઈ માઇ કેપેબલ એનફ ટુ ટેક અપ બ્રાઇડ સો માય ભાભી લાઈ આઈ યુ મેડ યુ કે નોટ ડૂ દેટ કોઈનું વેડિંગ ડે ન બગાડે આપણાથી સો આઈ વુઝ લાઈક ઓકે બટ માય ફ્રેન્ડ ઇન્સિસ્ટેડ કે નહીં યુ ઓનલી હેવ ટુ ડુ ઇટ આઈ લાઈક ફાઇન અને હૈદરાબાદમાં વેડિંગ હતું ત્યારે હૈદરાબાદમાં કાર્તિક પૂર્ણિમા સો આઈ એની વેઝ કમિંગ ફોર કાર્તિક પૂર્ણિમા ડે વન વોઝ હર વેડિંગ અને ફોર ધી મેકઅપ આઈ પપ્પા પપ્પા એમ પેલી છે બિલકુલ આવડતું નથી તમે સંભાળી લેજો તમે કીધું છે કોન્ફિડન્સ પપ્પા કોન્ફિડન્સ રાખ અગેન પપ્પા કેપ્ટેલિંગ મી તો કોન્ફિડન્સ રાખજે કોન્ફિડન્સ રાખજે કાંઈ પ્રોબ્લેમ નહીં આવે આઈ લાઈક ઓકે ફાઇન પછી હવે સામાજીવના જીવના બી કર્મ હોય ને એનું જે કર્મ હોય સો આઈ લાઈક ઓકે ફાઈન સો આઈ વેન્ટ એન્ડ આઈ ડીડ ધ મેકઅપ ટિલ આઈ ક્વિટ ધ પ્રોફેશન ઓફ મેકઅપ ઈ ફર્સ્ટ ફોટોઝ ઉપર જ મને ઓટર્સ મળ્યા છે પપ્પાએ એટલું બ્યુટિફુલ કરાવ્યું હતું એન્ડ ટિલ ડેટ માય ફ્રેન્ડ ઇઝ લાઈક યુ નો યુ રિયલી મેડ માય ડે સો લાઈક આઈ ડિટ મેક યોર ડે

અત્યંત કપરા સંજોગોમાં પપ્પાએ કઈ રીતે ગાઈડ કર્યું હોય અને આજે એટલે ત્યારે તો થતો જ જ હોય હોય થયો પણ આજે જ્યારે વિચાર આવે છે તો વિશેષ વિશેષ અહોભાવ થાય છે કે કેવા કેવા સંજોગોમાંથી જ્ઞાનીએ બચાવી લીધા આ જે ક્વેશ્ચન છે એને બે વસ્તુમાં હું કહી શકું છું કે યસ કપરા સંજોગો ખૂબ આવ્યા હતા અને ત્યારે પપ્પાએ કઈ રીતે સહાય કરી અને વેદનીય કર્મમાં પણ પપ્પાએ ખૂબ સહાય કરી છે તો ધ ફર્સ્ટ દિસ થિંગ કે મારું એટલો એટલો ખરાબ ઉદય અઢી વર્ષ માટે રહ્યો હતો અને એ અઢી વર્ષનો ઉદય ટુડે વેન આઈ લુક બેક આઈ ફીલ થેન્ક યુ પપ્પા એટલે સી આઈ વુડ સે કે જીવો કંઈક સારું થાય ને તો પપ્પાને થેન્ક યુ કહેતા હોય છે બટ ટુડે આઈ રિયલી થિંક બેક એન્ડ ટેલ પપ્પા થેન્ક યુ એન્ડ આઈવ ટોલ્ડ એમ પર્સનલી ઓલ્સો કે બહુ સારું થયું આ ઉદય આવ્યો પપ્પા તમારી હાજરીએ આવ્યો અને ત્યારે અઢી વર્ષ એવા હતા કે મને પપ્પાને મળવું પણ અલાઉડ નહોતું અલાઉડ એટલે કોઈક પપ્પાના વિશે ખરાબ બોલે છે જે તમારું જીવ છે એના વિશે કોઈક કંઈક બોલતું હોય ત્યારે પણ શાંતિ રાખવાની પપ્પાની આજ્ઞા હોય અને ત્યારે પણ પપ્પાની સ્ટ્રિક્ટ આજ્ઞા હતી કે તારે ફરીને એક પણ વખત જવાબ નહીં આપવો તારે ફરીને કાંઈ જ મારા વિશે કોઈની સામે ડિફેન્ડ નહીં કરવું કાંઈ જ નહીં અને એવરી ટુ મંથ ઓર થ્રી મંથસ આઈ વુડ કમ ટુ મુંબઈ પણ પપ્પાને મળવાનું નોટ અલાઉડ જેવું સિચ્યુએશન હોય સો ડે વન આઈ વુડ રીચ અને પપ્પાને કહું કે પપ્પા આવી છું પાંચમા દિવસની અને ત્યારે ટ્રેનમાં આવવા જવાનું થાય પાંચમા દિવસની રિટર્ન ટિકિટ છે જો તમે મને નથી મળ્યા કે મારું તમને મળવાનું નથી થયું હું ટ્રેનની પટરી ઉપર સુઈ જઈશ પણ હું તમને મળ્યા વગર નહીં ત્યારે પપ્પાને મળવું અને આમ જ રડવું આવે અને ઓનલી પપ્પાની કે વોટ ઇઝ ગોઈંગ પપ્પાની લિટરલી કેટલા બધા જબ્બા મેં ભીના કહી રહ્યા છે એમ અથવા તો પપ્પાના કેટલા બધા રૂમાલ ભીના કહી રહ્યા છે એન્ડ પપ્પાની એક જ આજ્ઞા કે ફરીને જવાબ નથી આપવાનો એન્ડ પપ્પા વુ ટેલ મી તારી પ્રકૃતિથી વિરુદ્ધ છે પણ તારે ફરીને જવાબ નથી આપવાનો સો આઈ લેક ઓકે ફાઈન અને ત્યારે અઢી વર્ષ પપ્પાનું એક વચન એટલું એટલું સહાયરૂપ રહ્યું છે કે પપ્પાએ કર વિચાર બુકમાં લખ્યું છે જે થવું હોય થાય જ્ઞાની સંભાળી અને અને ત્યારે ચોવીસ કલાક દિવસ રાત પપ્પાનું એ જ વચન રટન રહ્યા કરે જે થવું હોય થાય પપ્પા સંભાળી લેશે આઈ ટુક ધિબોટી ઓફ ચેન્જિંગ નાની પપ્પા વર્ડ બી મેં ચેન્જ કર્યું કે તમારું વાક્ય છે ચેન્જ ન કરાય પણ હું કરું છું કે જે થવું હોય થાય પપ્પા સંભાળી લેશે અને બિલીવ ઇટ નો ઓર નોટ એને એટલું ગ્રેસફુલી અને એટલું બ્યુટિફુલી મારું એ કર્મ સાચવ મતલબ કર્મમાં મને સાચવી છે બીજા કોઈ હોય તો કર્મને ટેકલ કરતા કદાચ શીખવાડે પણ પપ્પાએ કર્મ કાપતા શીખવાડ્યું પપ્પાએ કશાય કરવા ન દીધા અને પપ્પા થ્રુ એન્ડ થ્રુ હી લાઈક હું છું એન્ડ હી વુડ ટેલ મી ચિંતા નહીં કરતી આઈ એમ લાઈક પપ્પા મને મારી ચિંતા નથી કોઈ તમારા વિશે બોલે મને સહન નથી થતો પપ્પાએ લાઈક તારે ફરીને જવાબ નહીં આપવાનો તારે ફરીને જવાબ નહીં આપવાનો અને એ કર્મનો ઉદય જ્યારે અઢી વર્ષે પૂરો થયો ત્યારે પણ પપ્પાએ મને હિન્ટ આપી હતી કે આજનો આ તારો છેલ્લો દિવસ છે આજે આ વસ્તુ પતી જવાની છે ડોન્ટ વરી સ્ટ્રોંગ રે છે આજે સો અને સામેથી કઈ ને કે ના આજે આ થવાનું છે લિટરલી છૂટા છૂટા શબ્દોમાં કીધું હોય ને એ રીતે સો આઈ ફીલ રિયલી લકી લોકોને જ્ઞાની ડિરેક્ટ આજ્ઞા કે ડિરેક્ટલી ચેતવણી આપતા હશે નહીં પણ આપતા હોય પણ મને ડિરેક્ટ ચેતવણીઓ મળી છે અને ડિરેક્ટ ગાઈડન્સીસ મળ્યા છે તો આ અઢી વર્ષનું જ્યારે ઉદય ઉદયપત્યું એના પછી પપ્પા હેડ કમ ટુ ચેન્નાઈ અને મારા ઘરે આવ્યા હતા ત્યારે આઈ વોઝ લાઈક પપ્પા આ જ દિવસ સુધી મેં માંગણી નથી કરી પપ્પાની કૃપાથી કોઈ ચીજની માંગણી નથી કરી આઈ વુડ ઓનલી સે પપ્પા મને નહીં ફાવે અને પપ્પા કહેતા જાય તારે કરવાનું છે રાઈટ માંગ્યું નહોતું કે મને આ જોવે છે મને ખાલી પપ્પા જોઈતા હતા બીજું કંઈ જ નહોતું જોઈતું સો આઈ ટોલ્ડ પપ્પા પહેલી વખત માંગણી કરું છું કે મને આ પ્રસંગ જીવનમાં યાદ ન આવવો જોઈએ મને દ્વેષ ભાવ ન આવવો જોઈએ ત્યારે પપ્પાએ તથા કીધું અને એ દિવસનો ને એ દિવસ અને આજની ઘડી કે કોઈ પૂછે કે શું કઈ કપરા સંજોગ આવ્યા હતા કે કઈક આવું થયું તું તો એઝ અ ઇન્સિડન્ટ યાદ આવે પણ પપ્પાની કેવી કૃપા કે લોકો ડિપ્રેશન માં વયા જાય એવા ઉદયમાં દ્વેષ માત્ર કરવા નથી દીધો વિચાર માત્ર મતલબ પછી વિચાર પણ ન આવ્યો સો અને મને એમ થાય કે અગેન એમની જ કૃપા કે એવી બુદ્ધિ સુજાડી કે હું પૂછું કે પપ્પા આટલી એક મને મારી માગણી છે કે મને આ યાદ ન આવવું જોઈએ અને એમણે તથાસ્તુ અને હી યુઝ ધ વર્ડ તથાસ્તુ સો દેટ ઇઝ વન ઓફ ધ રિયલ મેજર ઇન્સિડન્સીસ જ્યારે એમણે મને સહાય કરી અને બીજા મારા બે મોટા વેદનીય કર્મના ઉદય આવ્યા હતા એક હતું મને ચિકનગુનિયા થયું હતું અને ચિકનગુનિયાનું પેઇન ઇઝ એક્સ્ટ્રીમલી બેડ ઇટ ઇઝ સો બેડ કે ઊભા થઈને ચાલવું અત્યારે મારે સીટ ઉપરથી ઊભા થવું હોય તો મને વીસ મિનિટ લાગે અને લિટરલી એમ લાગે એક એક બોન તૂટી જશે એટલું બધું પેઇન અને એ સમય પર અગેન એવું મને અઢી મહિના ત્રણ મહિના સુધી ચાલ્યું ત્યારે મને એક માઇન્ડમાં ઓલું હતું કે આઈ ડોન્ટ વોન્ટ ટુ શેર પપ્પાને કે મને આવું વેદનીય કર્મ છે કેમ કે મને ખબર છે એ મારું લઈ લેશે અને હું નથી ઇચ્છતી કે એ મારું વેદનીય પોતાની ઉપર લે તો ત્યારે મેં એક દોઢ મહિના સુધી પપ્પાને નહોતું જણાવ્યું કે હું આટલા પેઇનમાં છું અને દેન એટ દેટ ટાઈમ મેં દોઢ મહિના સુધી પપ્પાને ફોન બી નહોતો કર્યો બિકોઝ હું ફોન કરીશ તો બધું ફટાફટ બોલી જઈશ કે આમમાં આમ થાય છે આફ્ટર વન એન્ડ હાફ મંથ આઈ ટોલ્ડ પપ્પા કે પપ્પા આવી રીતે મને આમ થયું છે અને ખૂબ જ વેદના રે છે અને આખી આખી રાત બેસીને કાઢું છું પણ આગલા દિવસે એવું બન્યું હતું કે કોઈ રીતે આંખ બંધ ન થાય એટલી એટલો દુખાવો હોય તો પપ્પાને યાદ કરતા કરતા દેન યાદ આવ્યું પપ્પાએ કોન્ફિડન્સ કીધું છે તો મેં કોન્ફિડન્સથી મે દેહને આઈ ઇન્સ્ટ્રક્ટેડ ધ દે વિથ પપ્પા ગાઈડન્સ કે તારે હવે સુઈ જવાનું છે એકદમ આમ વઢીને અને ધેટ એક્ચુલી વર્ક દેટ ઇઝ વાય આઈ કોલ્ડ પપ્પા કે પપ્પા તમે જે કીધું છે ને કે કોઈ પણ વસ્તુની સામે હથિયાર નથી નાખવાના તો દેહની સામે મેં હથિયાર ન નાખ્યા અને આવી રીતે કીધું ને તો ખરેખર ઊંઘ આવી ગઈ ત્યારે પપ્પાએ બહુ સુંદર મને કે ક્યારે પણ વેદનીય કર્મના ઉદય હોય ત્યાંથી ઉપયોગ હટાવી નાખ દેન ગેવ ગેવની એન એક્ઝામ્પલ કે એક નાનું બાળક છે એ રમતું હોય રમતા રમતા પડી જાય એને ખૂબ વાગે તો પણ એને ખબર ના પડે રમ્યા કરે પછી ઘરે આવે અને એની મા એને નવડાવતી હોય પછી નવડાવતા નવડાવતા કે આ ગૂંઠણમાં ક્યાં વાગી ગયું તને ક્યાં પડીને આવ્યો જેવું એ જોવે કે આ ગૂંઠણમાં ક્યાં વાગી ગયું અને જોર જોરથી રડવા લાગે સો હી ઇઝ લાઇક ત્યારે ઉપયોગ બાળકનો રમવામાં હતો એટલે એને દુખ્યું નહીં તો જ્યારે પણ આવા ઉદય આવે ત્યારે ઉપયોગ ત્યાં નહીં મૂકવાનો એટલું તો ફોલો કરશે ને તો ઇઝીલી નીકળી જશે એના પછી જે ફર્સ્ટ વન એન્ડ હાફ મંથ ઓફ પેન એન્ડ નેક્સ્ટ વન એન્ડ હાફ મંથ ઓફ પેન વોઝ અ વર્લ્ડ ઓફ અ ડિફરન્સ અને હજી એક ઉદય આવ્યો તો કે હું ખૂબ દાજી ગઈ હતી અને આમાં છે કે પપ્પા કેટલું ધ્યાન રાખે છે આપણું આશ્રમમાં શિફ્ટ થયા પછી હું દાજી ગઈ હતી અને આટલો મોટો ફરફોલો પગ ઉપર થયો હતો અને પાણી ભરાઈ ગયા હતા એન્ડ ઓલ દેટ પણ જે દિવસે દાજી ડોક્ટર્સ આર લાઈક દિવસના ત્રણ પેનકિલર ઓછા પડશે જે દિવસે દાજી એ દિવસે એ લોકોએ મને તે થોટ કે પેઇન થશે કરીને પેઇન કિલર આપી દીધું એના પછી મને એક પણ પેઇન કિલર લેવાની જરૂર નથી પડી અગેન ઇટ ઇઝ નોટ અબાઉટ એની ચમત્કાર અહીંયા આપણે ચમત્કાર ને નમસ્કાર નથી પણ જ્ઞાની કઈ રીતે કર્મ ભોગવતા પણ શીખવાડે છે કે આવી રીતે કર્મ ભોગવશો તો આમ છૂટી જવાશે અને દરરોજ પપ્પા પરમ જ્ઞાન સભા પછી ત્યારે પપ્પા રેગ્યુલરલી પરમ જ્ઞાન સભા ઓલ્ટરનેટ ડે કે એવરી ડે લેતા આસ્ક મી દુખતું તો નથી ને આઈ લાઈક વોટ આર યુ આસ્કિંગ તમે દુખાવો લઈ લીધો છે અને પૂછો છો દુખતું તો નથી ને સો એ રીતે કપરા સંજોગોમાં કોન્સ્ટન્ટલી પપ્પાની ગુપ્ત સહાય સામે બોલીને સહાય પ્રેમથી સહાય બધી રીતે સહાય મળી છે ખરેખર નાનીની કેવી નિષ્કારણ કરુણા છે રેશમા તારો કેસ છે ને એકદમ એક યુનિક કેસ છે એ રીતે કે તારા ઇનલોના સાઈડમાં અને તારા ફેમિલી મમ્મી બધા જ જીવો માર્ગમાં છે અને બધા પોતપોતાની રીતે પપ્પાથી ક્લોઝ છે તો કોઈ એવો પ્રસંગ યાદ આવતો હોય તને કે તું શેર કરી શકે કે જેમાં એઝ અ ફેમિલી કંઈક કોમન આંખના આપી હોય બધાને કે કંઈક યુ નો ઇન્વોલ્વ હોય કઈ પુરુષ હોય જ્યારે મારા નિકેત સાથે વાત ચાલી અને એટલે એન્ગેજમેન્ટ બધું થઈ ગયું હતું અને અમે લોકો પપ્પાને ઇન્વાઇટ કરવા ગયા હતા સો જેવું ઇન્વિટેશન કાર્ડ અમે લોકો આઠ જણા એટલે મારું આખું ફેમિલી નિકેત અને હું અમે આઠ જણા પપ્પાને માઉન્ટ્યુનિક ઇન્વાઇટ કરવા ગયા હતા તો પપ્પાએ વેડિંગ કાર્ડ હાથમાં લીધું એન્ડ હી કે હું પ્રસંગમાં નથી જોતો આઈ વોઝ લાઈક પપ્પાએ કેમ આવું કીધું પણ ન ચાલ મતલબ વિચાર્યું જ નહીં મને એમ લાગે છે આજે વિચારતા એમ લાગે છે વાય ડેડ આઈ નોટ થિંક તો મને એમ લાગ્યું કે મે બી ગેટિંગ પપ્પા પપ્પા નોટ નોટ હેપી અબાઉટ સમથિંગ લાઈક બટ કે કે ધ કેસ રાઇટ સો તમે સાદાઈથી લગ્ન કરો તો ન ચાલે સો ડેડ ને બધાને બધાને અમે બધા ગયા તા અને ત્યાં જ મીટિંગમાં પપ્પા લાઈક તમે સાદાઈથી લગ્ન કરો તો ન ચાલે સો બિકોઝ આઈ એમ ધ ઓનલી ડોટર ઘરમાં બધાની લાડકી અને આ બાજુ નિકેત ઓનલી સન છે બે બહેનો છે મારા બે ભાઈઓ છે તો બધાને ખૂબ હોશ હતી સો અહીંયા હું કહેવા માંગુ છું કે જ્ઞાનીની આજ્ઞા સમજવામાં કેવી ભૂલ થાય છે કે પપ્પાએ કીધું કે સાદાઈથી લગ્ન કરો સો વી આર લાઈક પપ્પા એક જ દીકરી છે અને એનો સારી રીતે લગ્ન કરવાની ઈચ્છા છે તો જ્ઞાની બીજી વખત તો ન જ કે પણ કીધું એમણે ના તમે એક કામ કરો જેટલો ખર્ચો કરવાના છો એટલું ત્યાં ન કરો અને આશ્રમમાં આપી એઝ ડોનેશન અને સાદાઈથી કરો સો અગેન વી કે અચ્છા જેટલો ખર્ચો કરવાના છીએ એટલું જ અમાઉન્ટ અમે આશ્રમમાં આપી દેસુ પછી પપ્પાએ કાંઈ ન કીધું પપ્પાએ ઓકે ફાઈન ગો હેડ કમ્સ ધ ડે ઓફ માય સંગીત વેડિંગ છે એના પ્રીવિયસ ઇવનિંગ ના સંગીત છે મારા મારા ફુવાજી આવ્યા હતા ફોર ધ વેડિંગ ફ્રોમ મુંબઈ પોચ્યા નીકળ્યા હોટેલમાં ચેક ઇન કરી અને અલ્ટિમેટલી અમારે સાદાઈથી લગ્ન કરવા પડ્યા હવે જેવું આવું બન્યું અને બધું જ કેન્સલ કરવું પડ્યું સંગીત થી લઈને ખાલી ઘરમેળે અમારે અનાઉન્સ કરવું પડ્યું એવરીથિંગ ઇઝ કોલ્ડ ઓફ અને ઘરમેડે જ અલ્ટિમેટલી ઘરમેડે જ લગ્ન થયા રાઈટ અને ત્યારે મેં પપ્પાને ફોન કર્યો જ્ઞાનીની કેવી કરુણા એક વખત પપ્પાએ ન કીધું જોયું તે માન્યું નહીં પપ્પા એટલે કાંઈ વાંધો નહીં હવે સાદાઈથી કરવાના છે તો સાદાઈથી કરો કોઈ વાંધો નથી એટલે એમને કોઈ કરતા પણ નથી જે છે ને એ એમનું કેવું દેખાણું એમને બે વખત કીધું પેલી વસ્તુ કે અમે સમજ્યા નહીં જ્ઞાનીનો પડતો બોલ ઝીલવાનો હોય એના કરતા જ્ઞાની બોલે એ પેલા સમજવાનું હોય એનું બોલ્યા પછી પણ અમે નહીં સમજ્યા એનો અફકોર્સ અમને અફસોસ થયો અને બીજું એટલો અહોભાવ થયો કે એને કોઈ કરતા પણ જ ન લીધું એમને કોઈ હી ઇઝ લાઈક કે ફાઇન આવું થઈ ગયું એન્ડ ઇટ વોઝ લાઈક હા મને હી ઓલ્સો સાઇડ હા મને ખબર છે બિફોર વી કોડ મતલબ ક્યાંયથી ઇન્ફોર્મેશન જાય પેલા પપ્પા ન્યૂ દિસ ઇઝ હેપી

रोज रोज फोन कर यू रोज रोज अपडेट्स आई पी वो नहीं करवाना परमार्थे बात करवानी पिल्लू एक वर्ष फर्स्ट वेडिंग एनिवर्सरी पहला पीयर नहीं जावानो ऑल दो स्मॉल स्मॉल टिप्स हैव रियली हेल्पड ई जे नानी नानी वस्तुएं तो ज्ञानी सिवाय कौन अपन ने समझावी सके ना सो या दिस इज एज अ फैमिली वी हैव ऑल डन व्हाट वी कुड वेल રેશમા તે જે લગ્ન પ્રસંગની વાત કરી એટલી બધી મોટી વાત કહેવાય કે હજી લગ્ન પહેલાં જ આવું કાંઈ બને તો કોઈને પણ સહજમાં વિચાર આવી શકે કે કેવી તારી એન્ટ્રી કે યુનો એ બધા વિચાર આવી આવી શકે પણ આ દેખાય છે કે જે જે જીવો જે બધા તારા ફેમિલી મેમ્બર્સ નાનીના આશ્રયમાં છે તો કોઈને પણ એવો નેગેટિવ વિચાર નથી પણ મેરેજની જે ડેટ જે રીતના બધું થયું તો મને તો એટલું બધું ગજબ લાગે છે કે નાની જીવનમાં હોય ત્યારે મોટા મોટા આ બધા પ્રસંગો સરળતા એ ક્યારે કેવી રીતે નીકળી જાય છે ખબર નથી પડતી વેરી ટ્રુ સો જસ્ટ જસ્ટોલો એનામાં કે તે મમ્મી સાથે કીધું તો તો એની આઈ નો કે તારા લોના એકદમ જ અત્યંત શુભ ઋણાનુબંધ છે શ્યોર પપ્પાએ કાંઈક ટીપ આપી જ હશે એ આટલું પોઝિટિવ કરવા તો કેન યુ શેર સમથિંગ પપ્પાએ ટીપ કહું કે શું કહું આઈ ડોન્ટ નો આખું રિલેશનશીપ પપ્પાએ ચેન્જ કર્યું છે થયું અને એટલે મારું પ્રપોઝલ ગયું હોય તો મારા મધર ઇન લોને નું સ્ટેટમેન્ટ હતું આ છોકરીનો પગ મારા ઘરમાં મને ન જોવે એટલું બધું એમને મારા તરફ નેગેશન હતું ફોર વોટ એવર રીઝન્સ શી હેડ હર ઓન રીઝન્સ સો પણ નિકેતને ગમે એમ લગ્ન કરવા છે એટલે એઝ અ મધર શી અગ્રીડ બટ ઓલવેઝ થોટ કે મમ્મીએ હા પાડી છે પણ સમવેર ઇટ ઇઝ ટુ હિટ અસ એમ અને અમે લોકો મુંબઈ આવ્યા હતા વેડિંગ શોપિંગ માટે ને એવી રીતે ત્યારે મેં પપ્પાને ફોન કર્યો હતો કે અમે લોકો અહીંયા છે તો તમને અમે મળવા સો પપ્પા એ લાયક એકદમ આવી મારા મધર જા ને લઈને પણ આવું છું સો એ લાયક હા એકદમ લઈ તો પપ્પા બેઠા છે એમની રૂમ પર એકદમ આંટી ને

સો આઈ બોઝ લાઈક ઓકે નવ બિચારા મારા મધર ઇન લો તો આઈડિયા પણ નથી કે હું આ બધું કરવાની છું મને જ આઈડિયા નથી રિમૂવ ધ રિંગ એન્ડ આઈ ગીવ ટુ પપ્પા કે પપ્પા મારે લગ્ન જ નથી કરવા એકનો એક દીકરો છે મને ખબર છે મમ્મીને ખૂબ છે નિકેતનું તો હું કોઈનું ઘર સુ કરવા તોડવા જાઉં ને તો પપ્પા જે સ્માઇલ ઈ થ્રુ ધ રિંગ બેક ઓન ની એન્ડ એ લાઈક જા આવે કાંઈ નહીં મેં તો ના કાંઈ નહીં નહીં કંઈક આનું સોલ્વ કરવું પડે આમ તો કેવી રીતે ચાલે કૂતરા બિલાણાના સંબંધ હોય સાથે જ રહેવાનું હોય તો કેવી રીતે ચાલે સો પપ્પા ઇઝ લાઈક ઠીક છે તારે છે ને પપ્પા વોઝ ફર્સ્ટલી લાફિંગ એન્ડ આઈ એમ લાઈક યુ નો પપ્પા પ્લીઝ આ હસવાની વસ્તુ નથી ધીઝ ઇઝ અ સિરિયસ થિંગ અને તમે સો પપ્પા એ લાઈક તારે રસોઈ બનાવવાની ટેબલ પર મૂકવાની પણ સર્વ નહીં કરવાની હા લાઈક ઓકે મારું એક કામ ઓછું થયું બટ આઈ લાઈક પણ પપ્પા મારે સમજવું છે શું કરવા એમ સો દેન આઈ લાઈક મારે સમજવા માટે નોટ આઉટ ઓફ ધીસ થિંગ આમ ક્યુરિયસ ટુ નો સો હી લાઈક એક માં છે ને પોતાનું બાળક ચાર વર્ષનું હોય ને એ રીતે જમાડે એને અને એમાં તમે લોકો વચ્ચે આવી જાઓ ને તો માને ઇનસિક્યોરિટી થાય અને ઇનસિક્યોરિટી થાય એટલે ઝઘડા થાય એટલે તારે કોઈ દિવસ પીરસવાનું નહીં તારે ખાલી સર્વ કરીને ટેબલ ઉપર મૂકી દેવાનું એ દિવસ અને અત્યાર સુધી આ જ દિવસ સુધી મારે મારા સાસુને ઝઘડો ઝઘડો તો શું બોલવા માત્ર નથી થયો અને એટલો બધો પ્રેમ એકબીજા પ્રત્યે એટલો બધો પ્રેમ સો આખું રિલેશનશીપ પપ્પાની આ એક ટીપથી આ એક આજ્ઞાથી આખું ચેન્જ થઈ ગયું એન્ડ શી ઓલ્સો ફોલોડ દેટ કે એવરી ટાઈમ નિકેત ઇઝ હેવિંગ ઇઝ મીલ તો મમ્મી જ સર્વ કરે કેટલી નાની ચીજ છે ને પણ આટલા ડેપ્થમાં જ્ઞાની જ જઈ શકે યસ કે નાનીની એક નાનામાં નાની આજ્ઞામાં પણ કેટલા રહસ્ય સમાયેલા છે એકદમ સાચી વાત છે સો ના એડ્રેસિંગ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન કે આટલી નાની ઉંમરમાં રિટાયરમેન્ટનો સ્ટેપ ત્યાં નિકેતે લીધો તો ઇટ ઇઝ રિયલી રિયલી અમેઝિંગ અને અફકોર્સ એમાં પપ્પાની જ પ્રેરણા અને કૃપા છે અને અહીંયા તમે બંને આશ્રમના કામમાં જોડાયેલા છો તો કઈ રીતે રિટાયરમેન્ટનું પ્લાનિંગમાં પપ્પાજીએ કઈ રીતના સહાય કરી છે અને અહીંયા આવીને કઈ રીતના આશ્રમનું વર્ક લાઈફ સ્પિરિચ્યુઅલ બેલેન્સ કરો છો સો રિટાયરમેન્ટની વાત કરું તો ઓનેસ્ટલી અમને નથી ખબર કે અમે લોકો પ્રિપેર્ડ છીએ हव वेन कम्स रिटायरमेंट देर इज फिनेंशियल एस्पेक्ट ऑफ इट देर इज इमोशनल एस्पेक्ट ऑफ इट एंडर इच्यो पप्पा पप्पाए अमने कीधु तक फिनेंशियली रेडी छो hmm. मरी ने निकेतनी मीटिंग थी सो वी लुक डे टीच अदर एंड वी आर लाइक रेडी सो देन पप्पा ए दुसे रात बीमा फ्लाइंग बेक टू बैंग्लॉर पप्पा लाइक घरे जाने जो बैंक अकाउंट કમ્ફર્ટેબલ લાઈફ જે સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ છે બધું મેન્ટેન થાય એવું ગોઠવાઈ ગયું છે સો વી આર લાઈક લુક્સ લાઈક દેર ઇઝ સમ કન્ફ્યુઝન સો વી ગો બેક હોમ એન્ડ રાતના બે વાગે અમે પહોંચ્યા અમે બે જણા વી આર લુકિંગ ઇન ટુ એવરીથિંગ એન્ડ વી લાઈક આ કેવી રીતે થયું અમને પોતાને નથી ખબર અમે રેડી છીએ અને દેર આર અ લોટ ઓફ પીપલ હુ આર વોન્ટિંગ ટુ કમ બટ અગેન વી ફીલ સો લકી કે પપ્પાએ અમને સામેથી કીધું કે તમે રિટાયર થઈ અને આશ્રમમાં આવવા માટે બધી રીતે તૈયાર છો પ્લસ ત્યારે પણ પપ્પાએ કીધું તું હું બેઠું છું આ શબ્દ પપ્પાએ વાપર્યા એક સેકન્ડની ચિંતા નહીં કરતા હું બેઠું છું સો દેટ રિયલી ફીલ્સ કે પપ્પાનું પ્રેઝેન્સ જે કહીએ છે ને કે ફીલ થાય છે એ પપ્પા કીધું છે કે હું બેઠો છું હું ધ્યાન રાખીશ ચિંતા નહીં કરતા તો પછી ધેર વોઝ નો થોટ ઓફ કોઈ ચિંતા કરવાની કે એ રીતે ઓલું હતું ને એન વી વર રેડી વી હી ગેવ અસ થ્રી મંથસ કે ત્રણ મહિનામાં બધું વાઇન્ડઅપ કરીને તમે આવી શકો છો સો વી વાઉન્ડ અપ એવરીથિંગ એન્ડ વી વર લકી ઇનફ ટુ બી હિયર એન્ડ નાવ યોર નેક્સ્ટ ક્વેશ્ચન કે રિસર્ચ સેન્ટરની સેવા એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ હોઈએ અને મલ્ટિપલ રિસ્પોન્સિબિલિટીની અહીંયા આપણે હેટ પહેરતા હોઈએ છીએ ત્યારે કઈ રીતે બેલેન્સ થાય છે અગેન પપ્પાનું ડે વનના અમને કહેવું હતું કે કામ થાય કે ન થાય કશાય ન થવા જોઈએ જે ઓફકોર્સ હજી કદાચ થતા હશે થાય છે અને એના ઉપર વર્ક ચાલી રહ્યું છે કારણ કે જે સંસારની પ્રકૃતિઓ હોય એઝ ઇટ ઇઝ પેક કરીને અહીંયા લઈને આવ્યા છીએ રાઈટ ત્યારે એમ લાગે છે કે પણ જો ઉદય સંસારમાં આવ્યા તો ત્યાં સામે સંસારીની સાથે ઉદય આવે છે અહીંયા આવીને કોઈ ઉદય આવે છે ત્યાં મલ્ટિપ્લાય થયા ત્યાં મલ્ટિપ્લાય થાય અને ત્યાં જ્ઞાનીનું શરણ ક્યાંય પણ હોઈએ છે પણ અહીંયા જ્ઞાનીની લિટરલી સાક્ષી જે પણ ઉદય આવે અને બેવ જણા સમજો તમારો ને મારો ઉદય આવે છે રાઈટ તો ઓફ અસ આ ડુઈંગ પુરુષાર્થ તો બે તરફથી ફોર્સ આવે છે કે ના આ કર્મથી છૂટવું છે અને જ્ઞાનીની સાક્ષીએ છૂટાય છે ત્યારે એનું ડિફરન્સ ખબર પડે છે સો અગેન પપ્પા હેડ ટોલ કર્મથી નથી ડરવાનું કર્મથી છૂટવાનું આ જે મશીન જે પપ્પા કે છે ને કે રિસર્ચ સેન્ટર કર્મ કાપવાનું મશીન છે એ લિટરલી ફીલ થાય તો કોઈ પણ ઉદય નથી લાગતી હવે એટલું ખબર છે કે પણ પુરુષાર્થ કરીએ છીએ એમની સાક્ષી એ કરીએ છીએ રેશમા હમણાં હવે પપ્પા ફિઝિકલી નથી તો હવે જે આ એક ન્યૂ એરા ઓફ આપણા બધાનો પુરુષાર્થ છે તેમાં તો કઈ રીતે તારું પુરુષાર્થ ચાલે છે અને કઈ રીતે તારા ભાવ રહે છે સો ઓફકોર્સ દેર આર મિક્સ્ડ ફિલિંગ્સ દેર આર ડેઝ વેન યુ ફીલ આઈ એમ સમબડી આઈ ફીલ એંગ્રી આઈ એમ સોરી આઈ ડોન્ટ નો ઇફ કોઈના ઇમોશન પપ્પા પ્રત્યે આઈ ફીલ વેરી એંગ્રી આઈ ફીલ હાઉ ડીડ યુ મતલબ વાય ડીડ યુ એવા દિવસો આવે છે લેટ્સ ફેસ રિયાલિટી રાઈટ અને દેર આર ડેઝ વેન આઈ ફીલ કે આર મતલબ અમુક એવા જાય વેન આઈ 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 ફીલ કે કે યુ ગોન એમ એમ એંગ્રી એટ અપસેટ વિથ કૃપાળુ દેવ એક વસ્તુ છે લાઈફમાં લાઈફમાં બીજું કાંઈ જ નથી માગ્યું કેમ છીનવી લીધું એ ભાવ આવે છે અને પાછા એવા પણ ભાવ આવે છે કે એમનામાં તાકાત નથી મને છોડીને જવાની આપણે નાનીને બહુ કહીએ ને પપ્પા મળશો મને પપ્પા મારી સાથે રહેશો એમ પૂછીએ છે પણ મને એમ લાગે કે ના તમારી પાસે ચોઈસ નથી તમારે રહેવું પડશે મારી સાથે એટલા અધિકારથી પણ આવે છે અને અધિકાર એમને જ આપણને આપ્યો છે અને મને એમ થાય એમના પ્રત્યે હું અધિકાર નહીં રાખું તો આ બ્રહ્માંડમાં કોઈ પ્રત્યે અધિકાર નથી રખાતો અને બીજું એક વખત પપ્પા સાથે આ વસ્તુ પર વાત થઈ હતી કે મને બહુ ડિસ્ટર્બ કરતું હતું ત્યારે આઈ આઈ વોન્ટેડ ટુ મીટ પપ્પા અગેન આઈ વોન્ટેડ ટુ મારે મળવું તો આઈ પપ્પા કે પપ્પા મને મારો દે અને તમારો ખૂબ ડિસ્ટર્બ કરે છે મને તમને મળવા નથી દેતું સો ત્યારે પપ્પા જે સ્માઈલ અને આજે એમ લાગે છે કે હવે મને મારો દેહ ડિસ્ટર્બ કરે છે એક ડિસ્ટર્બિંગ એલિમેન્ટ નથી અને મને મારો દેહ ડિસ્ટર્બ કરે છે પણ આઈ ફીલ ક્લોઝર ધેર આર ડેઝ વેન આઈ ફીલ ધીસ ધેર આર ડેઝ વેન આઈ ફીલ ધિસ થિંગ અને ગઈકાલે જે વિચાર આવ્યો છે એ શેર કરું છું કે મારી નરી આંખને સત્તરમી ફેબ્રુઆરીના એમનો દેહ વિલય દેખાય કે સત્તરમી ફેબ્રુઆરીના પપ્પા દેહ ત્યાગ કરીને ગયા ખબર નહીં ગઈકાલે આવો વિચાર આવ્યો કે એકચ્યુઅલી જોઈએ ને તો એમની પાસે દેહ હતો જ નહીં એ કેવા દેહાતીત એ કેવા વિદેહી હતા એમની પાસે દેહ હતો જ નહીં શું ત્યાગ કરશે દેહ ત્યાગ કર્યો છે આપણે કહીએ છીએ પણ એમની પાસે દેહ હતો નહીં મને નતો દેખાતું મને એમનો દેહ જ દેખાતું હતું મને એમનો આત્મા નહોતો દેખાતો તો આજે એમ થાય છે કે એમનું દેહ વિલય પણ મને કલ્યાણરૂપ થયું કે જ્ઞાનિક મતલબ મને એમ થાય છે કેવા છો તમે તમારું હોવું કલ્યાણકારક તમારું ન હોવું કલ્યાણકારક તમે દરેક જગ્યાએ માત્ર કલ્યાણ કરવા બેઠા છો તો એક રહ્યા કરે છે થેન્ક રેશમા એટલો બધો કેન્ડેડ તારી સાથે બધી વાતો થઈ છે અને ખૂબ જ ભક્તિથી ભક્તિ અને પ્રેક્ટિકલ પુરુષાર્થની બધો વાત બધી વાતો સાંભળીને ખૂબ જ બળ મળ્યું છે હવે પપ્પાની તો વાતો એવી છે ને કે આપણે કલાકો સુધી અહીંયા બેઠા રહી શકીએ ને વાતો ખૂટશે નહીં પણ આપણે ફરી મળીશું એક નવા દ્રષ્ટિકોણથી પાછું પૂજેસીને ઓળખવાનો ફરી પાછો પ્રયત્ન કરશું